सरकार मफत अनाज आपे ए सारी बात छे, पण खाई सकाय एवुं धान्य तो आपो। सस्ता अनाजनी दुकानमां सड़ेलू अने वासी अनाजनुं वितरण करवामां आवतुं होवानुं वाव गामनी महिलाए जणाव्युं। मारो अवाज न्यूजना रिपोर्टर द्वारा रियलिटी चेक करता ग्राहकोने हल्की गुणवत्तावाळुं अनाज वितरण करातुं होवानुं बहार आव्युं। सतलासणा तालुकाना वाव गामनी वात करीए तो त्यांनी एक रेशन कार्ड महिला धारके मारो अवाज न्यूज साथे वात करता जणाव्युं के ढोर पण न खाई शके एवुं अनाज आवतुं होवानुं कह्युं। તેને જણાવ્યું કે કોરોના કરતાં ધનિરાતથી સહેલા અનાજથી લોકો વધારે બીમાર પડે છે। સુતંત્ર દ્વારા ખરાબ અનાજ બદલી આપવામાં આવશે ખરા? આવો સાંભળી અરજદાર શું કહે છે। બેન, આ વખતનું જે સરકાર દ્વારા મફતમાં આપેલું અનાજ વિતરણ માટે તમે શું કહેવા માંગો છો? સરકાર દ્વારા જે વિતરણ કરવામાં આવ્યું છે, પહેલી વખત તો એ છે કે અડધું મફતમાં આપ્યું છે અને અડધાના પૈસા અમે આપેલા છે। પણ તમે જોઈ શકો છો આજે ઘઉં છે એમાં એકે દાણો સારો નથી, બધાના અંદર ધનેરા છે અને નકરી ભૂકી છે અંદર। આ કોઈ ઘઉં ખાવા યોગ્ય નથી કે નથી આપણે ભેંસોને ખવડાવી શકીએ। રેશનિંગ આપવાવાળા જે ભાઈ છે પોતે કોરોના ઇન્ફેક્ટેડ છે, એ પોતે મને કહી રહ્યા છે કે મારી બા પોતે કોરોના ઇન્ફેક્ટેડ છે। તો આવા મહામારીમાં તમે પોતાની સાવચેતી નથી રાખતા તો બીજી પબ્લિક શું સાવચેતી રાખવાની? છેલ્લા ઘણા મહિનાથી હું પાવતી માંગી રહી છું, એ લોકો પાસે પ્રિન્ટરની પાવતી, એવું પણ નથી કે એ લોકો પાસે પ્રિન્ટર નથી, એ લોકોના ઓફિસમાં કેબિનમાં પ્રિન્ટર પડ્યું છે, છતાં એ લોકો મને હાથ લખાણવાળી પાવતી આપે છે ને આપીને પછી આ પાવતી લોકો ફાડી નાખે છે। આ તો મારા ઘઉંમાં આવી ગઈ આ પાવતી અને માંગીએ છીએ તો અમને એમ કહે છે કે અમારા પ્રિન્ટરના વાયર ઉંદેડા ખાઈ ગયા છે। આ વાતને લઈને મેં રેશનિંગ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરેલી છે, એ લોકોનો ફોન આવ્યો તો પણ આગળ કાંઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આજે મફતમાં મળેલું અનાજ છે, હું દરેક માણસોને, ભારતના માણસોને સર્વાને વિનંતી કરું છું કે જો આપવું હોય તો વ્યવસ્થિત આપો કે કોઈ માણસ, ગરીબ માણસ આ ખાઈ શકે, નહીં તો આપ્યા પછી કઈ મતલબ નથી આવો સડેલો અનાજ આપવામાં। રેશનિંગ વિતરણનું જે કેન્દ્ર છે એનું પાટિયું ઊંધું કરેલ મૂકેલ છે, સારો પ્રિન્ટર, પ્રિન્ટર મશીન છે, આ વાવ ગામના કંટ્રોલના ઘઉં છે જે અમને મળ્યા છે અને આ બાજુના ગામના ઘઉં છે જે કંટ્રોલના જ છે। તમે જોઈ શકો છો કે અમારા વાવ ગામમાં કેટલું કરપ્શન ચાલી રહ્યું છે અને કેમ કોઈ એક્શન નથી લેતા, મહેરબાની કરીને કોઈક આગળ આવો।